गुजरात यूनिवर्सिटी में एनएसयूआई द्वारा विरोध, डिग्री वेरिफिकेशन की कामगिरी खानगी कंपनी ने अपाता विरोध थई रह्यो छे। खानगी कंपनी वधु फी लेती होवा छतां कामगिरी नथी करती, त्रण दिवस में वेरिफिकेशन न थतुं होवानो दावो, 20 दिवस बाद पण विद्यार्थीओने वेरिफिकेशन सर्टिफिकेट नथी मळता, 200 थी वधु अरजीओ हाल में पेन्डिंग छे। आशुतोष अमारी साथे जोड़ाई गया छे। आशुतोष, एनएसयूआई द्वारा हाल में विरोध थई रह्यो छे, कई बाबतनो आ विरोध? યુનિવર્સિટીએ ડિગ્રી વેરિફિકેશન માટેનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને આપ્યો છે અને દાવો કરવામાં આવ્યો હતો કે વિદ્યાર્થીઓને ફક્ત 3 દિવસની અંદર જ ડિગ્રી વેરિફિકેશન જે છે તે મળી જશે, પરંતુ હજુ પણ સમસ્યા જે છે તે ઠેરની ઠેર જે છે જોવા મળી રહી છે અને વિદ્યાર્થીઓ હવે વિરોધ કરવા માટે પહોંચ્યા છે, કારણ કે પહેલાં પણ 15-20 દિવસ સુધી વિદ્યાર્થીઓને જે છે તે ડિગ્રી વેરિફિકેશન મળતા ન હતા અને આજે પણ એ સમજો સામનો જે છે તે વધુ રૂપિયા ચૂકવવાથી કરવો પડી રહ્યો છે। શું કહેશો, कई कंपनी ने कॉन्ट्रैक्ट આપવામાં આવ્યો છે અને કઈ રીતની કામગીરી હાલમાં દેખાઈ રહી? आप જોઈ શકો છો કે સિન્ડિકેટ મેમ્બરની મળતિયા હોય ને એ ખાનગી કંપનીને, એ ખાનગી એજન્સીના કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જે કામ યુનિવર્સિટી 50 રૂપિયાની, 100 રૂપિયાની, 140 રૂપિયાની ફીમાં જેટલા દિવસોમાં કરતી હતી એ જ કામ આ ખાનગી એજન્સી 15-17 દિવસમાં કરી રહી છે, વધારાની ફી સાથે કરી રહી છે। તો આ એજન્સીને ફાયદો થાય એવું કામ આ યુનિવર્સિટી અને વીસી દ્વારા કરવામાં આવી રહ્યું છે। સિન્ડિકેટ મેમ્બરોને ખાલી ફાયદો થાય એ કામ થઈ રહ્યું છે, વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ થઈ રહ્યું છે, એજન્સી અને વીસી મળીને વિદ્યાર્થીઓને લૂંટી રહ્યું છે। જો તમે વધારાની ફી લેવા છતાં વિદ્યાર્થીઓને કોઈ ફાયદો ના થતો હોય તો કોઈ મતલબ નથી આવી એજન્સીઓને કામ આપવાનું। આ એજન્સી તાત્કાલિક ધોરણે બરખાસ્ત કરવામાં આવે એ મારી ઉગ્ર માંગ છે। તો રદ કરવાની માંગ છે, શું કહેશો? વિદ્યાર્થીઓને રૂપિયા તો લઈ લેવામાં આવે છે, પરંતુ સમસ્યા ઠેરની ઠેર આ બાબતમાં આવું છે કે જ્યારે ગુજરાત યુનિવર્સિટી પોતે આ ડિગ્રી વેરિફિકેશન કરતું હતું ત્યારે એટલું જ ટાઈમ લાગતું હતું, આજે પ્રાઇવેટ કંપનીને આપવામાં આવે તે બી એટલું જ ટાઈમ લાગે છે, અને વિદ્યાર્થીઓ જોડે ખોટી રીતે ફી વધારે લઈને અને ખાનગી કંપનીને ફાયદો કરાવે છે, જે સિન્ડિકેટની મિલતી આવશે, જે સિન્ડિકેટના પર્સનલ માણસો હશે, અંગત માણસો હશે, એમને ફાયદો કરાવવામાં આવે છે। આજે વિદ્યાર્થીઓને આવું દેખાઈ આવ્યો છે કે વિદ્યાર્થીઓને આજે આમાં ભારે ફી ભરવા પડે છે અને વિદ્યાર્થીઓ હાનિ થાય છે, વિદ્યાર્થીઓને હાનિ જે છે પહોંચી રહી છે, અનેક વિદ્યાર્થીઓ ફોરેન માટે પોતાના ડિગ્રી વેરિફિકેશન આપ્યા છે, અનેક પીઆર માટે જે છે તે એપ્લાય કરેલું છે, તેના પણ અહીંયા વેસ માટે કામગીરી સોંપવામાં આપી છે, પરંતુ છતાં પણ જે છે તે યુનિવર્સિટી કામ નથી કરતી અને તેના જ કારણે વિદ્યાર્થીઓના આગામી વર્ષના એડમિશનો જે છે તે અટકી પડ્યા છે। બિલકુલ, આભાર આશુતોષ તમામ વિગતો માટે।